હે ઉપરવાળા, આજના સમયમાં તારી એક વાત તો કાયમ યાદ રાખવી પડે છે કે ઉપદેશ તો અર્જુનને જ અપાય અને કંસને તો કાયમ મારવો જ પડે છે. સારું મારા નાથ, બધાને સુખી રાખજે. જોકે સુખ તો સવાર જેવું છે, જે માગવાથી નથી મળતું પણ જાગવાથી મળે છે. જય શ્રી કૃષ્ણ દાદીમાં. જય શ્રી કૃષ્ણ દીકરી. જય શ્રી કૃષ્ણ. શું વાવ દીકરી, મોજમાં ને? હા હો દાદીમાં, જેને ભગવાન જેવા સાસુ સસરા મળ્યા હોય એને શેની બીજી ઉપાધિ હોય, અને આનાથી વધારે કોના નસીબ સારા હોય. હા વાવ દીકરી, જેની નીતિ જ સાચી હોય છે ને એના નસીબ ક્યારેય ખરાબ નથી હોતા. હા દાદીમાં, આ તો મારા બાપે આપેલા સંસ્કાર છે, અને કેમ દાગ લાગવા દેવો. અને આમાંય આપણું ખોરડું આબરૂદાર અને મોટું છે, તો એને કેમ નાનું કરવું. હા વાવ દીકરી, એ તો લોહીના સંસ્કાર જ બતાવી દે છે કે કોણ કેવું છે. અને હા દીકરી, ઘર નાનું હોય કે પછી મોટું હોય, એ ઘર આરે કાંઈ જ લેવા દેવા નથી હોતું. પરંતુ જે મીઠાઈસનો હોય ને ત્યાં કીડીઓ પણ જતી નથી. જય શ્રી કૃષ્ણ દાદીમાં. જય શ્રી કૃષ્ણ દીકરી. જય શ્રી કૃષ્ણ. કેમ છો ભાભી, આ શું અત્યાર અત્યારમાં દાદી મારે લવારી કરવા બેસી ગયા છો? તમારે બીજું કઈ કામ ધંધો છે કે સેજ નહીં? ના નણંદબા, મેં બધા જ કામ પૂરા કરી દીધા છે હો, અને હું અહીંયા લવારી કરવા તો જરાય નથી બેઠી હો. હા એ તો આમેય, તમને બીજું આવડે છે શું? તમારા બાપના ઘરે તો ખાલી પાવના ડટ્ટા જ ખાધા છે નહીં? અરે ના મારી દીકરી, મયુરીને બધું જ ફાવી ગયું છે. કાલે કેટલી મસ્ત રોટલી બનાવી હતી, અને શાક તો મારા કરતાં પણ સારું બનાવ્યું હતું. રવા દ્યો દાદીમાં, મેં જોયું હતું મારી ઘરની બારીમાંથી, મેં જોયું હતું હો, જે ભારતનો નકશો બનાવ્યો હતો ને એ મેં બરાબર જોયું હતું હો. હા એ તો આમેય, તમારે બારીમાંથી જોવા સિવાય બીજું કામ શું છે? હા એ તો છે જ, મને મારા બાપે ઘણું આપ્યું છે એટલે મારે આ કાંઈ કરવાની જરૂર જ નથી. આ તો અમુક એવું હોય કે જેને એનો બાપ સાસરે વડાવે ને ત્યારે કાંઈ જ ન આપે, નહીં દાદીમાં? પણ હા, એટલા તો સંસ્કાર આપ્યા જ છે કે હરીફરીને મા બાપના ઘરે તો નથી જ જતા. જોકે એમાં એમ છે કે માણસોના નસીબ હોય ને એના ઉપર આધાર રાખે, અને મારા નસીબ તો ખૂબ જ સારા છે. હા એ તો મારા જ નસીબ ખરાબ છે કે દરરોજ ઉઠી નણંદનું મોઢું જોવાનું. દાદીમાં મને ક્યાંક બળવાની વાયસ આવે છે? હા એ તો તમારા ઘરેથી જ આવતી હશે. ના ના ના, ઓ અમારા ઘરે તો કાયમ સુગંધ જ આવે છે ઓ. હા અને એ પણ તમારા સાસુમાના હિસાબે. હા તો આમાં તમને શું વાંધો છે? મેં તમને કીધું તો ખરા કે મારા નસીબ પહેલેથી જ સારા છે. ભગવાન જેવા મા બાપ મળ્યા છે અને ભગવાન જેવા સાસુ સસરા મળ્યા છે, પણ આ તો જેના નસીબ ફૂટેલા હોય ને એ નસીબ ઉપર રોયા કરે. ના ના ના, મારા નસીબ પણ સારા જ છે. મને પણ ભગવાન જેવા મા બાપ મળ્યા છે અને એનાથી પણ વિશેષ સાસુ સસરા મળ્યા છે. પણ હા એક વાતમાં ઠોકર ખાઈ ગયા કે નણંદ હામું ન જોયું. દાદીમાં હવે ભાભીને કહ્યો કે જોઈ વિચારીને વાત કરે. હા દાદીમાં, એ તમારી આ દીકરીને પણ કહી દો કે દરરોજ ઉઠીને અહીંયા ન આવે. લે કેમ ન આવું? આ મારા બાપનું ઘર છે, કાંઈ તમે હારે લઈને નથી આવ્યા એટલે હું અહીંયા આવીશ આવીશ ને આવીશ જ. બટા એ તો તું અહીંયા આવ્યું ને એ મને જરાય વાંધો નથી, પણ બટા બધાયની અરે શાંતિથી અને હળીમળીને રહેતી હોય તો. અને હા દીકરી, જ્યારે હું ને હોય ને ત્યારે તારે આ તારી ભાભી પાસે જ આવવાનું રહેશે, એટલે સ્વભાવ સારો રાખને દીકરી. જો દાદીમાં, આ તો હું તમને કહી દઉં, આ તો તમે હો ને એટલે હું અહીંયા આવું છું, બાકી આવ્યું ને ડાચા જોવાય કોણ આવે. હા મને પણ તારું ડાચું જોવાનું જરાય શોખ નથી હો. જાવ આમ જાવ, તમારા કામ કરો, આમે અહીંયા હું મારી દાદીમાને મળવા આવી છું. હા તે મળી લ્યો હો, મને પણ તમારી અરે બેસવાનું જરાય શોખ નથી હો. હા જોયું ને દાદીમાં,
આ ભાભી ને સમજાવી દીજો કે મારી હમુયન જાજી લવારી ન કરે. અરે દીકરી, તું જ પારકા ઘરે આવીને હળી મળી નથી રહેતી તો ઈ બિચારી શું કરે? શું આ પારકું નથી, મારા બાપનું ઘર છે. હા દીકરી, સે તો આ તારા બાપનું જ ઘર, પણ હવે તું પારકા ઘરે જતી રહીશો અને હવેથી ઈ પારકું ઘર જ તારું પોતાનું કહેવાય દીકરી. માટે જ દીકરી હવે ઈ મૈયરની માયા મૂકી દેવાય અને ઈ સાસરિયાનું ઘર જ આપણું પોતાનું ઘર સમજાય. ચોખ્ખું જ કહી દો ને કે હું અહીં આવું ઈ તમને ઈ નથી ગમતું. ન ગમતું હોય તો આજ પછી નહીં આવું, બીજું તો શું. અરે એતલ દીકરી, માવતર ને એના સંતાન ક્યારે ભારે ન પડે. પણ દીકરી, આપણે બોલવામાં થોડીક મર્યાદા રખાય, કારણ કે શબ્દ શણગારી પણ દેશે અને હળગાવી પણ દેશે. માટે જ સારું બોલવી તો એટલી જ વાર લાગે અને ખરાબ બોલવી તો એટલી જ વાર લાગે. તો પછી સારું બોલીને માન મેળવવામાં વાંધો ક્યાં છે? મને લાગે છે કે અમારા ભાભીએ તમને પણ એની જાળમાં ફસાવી દીધા લાગે છે. એ મીઠુડી તમારી યારે બે મીઠી મીઠી વાતો કરે એટલે એ તમને ગમ્યા કરે, બાકી એ તો બહુ ચાલાક છે. તો દીકરી, તું પણ સારું બોલીને ચાલાક થઈ જાને, ખરાબ બોલીને વિરોધ શા માટે કરેશ? અને આ દીકરી જે સમાજમાં સારું બોલી શકે ને એ જ સમાજમાં માન મેળવી શકે. માટે દીકરી, આપણે આપણી વાણી એવી વવી જોઈએ કે આપણે ગયા પછી પણ આપણને સારા કામમાં યાદ કરે. બાકી તો દીકરી, શંકા કરીને બરબાદ થવું ને એના કરતાં તો વિશ્વાસ કરીને લૂંટાઈ જવું સારું. માટે દીકરી, જીભ જો તોતળી હોય ને તો હાલે, પણ ટોસડી તો ન જ રાખવી જોઈએ. અને હા દીકરી, આ દુનિયામાં બધાનો વારો આવે જ છે, એટલે જ્યારે તારી નણંદ તારા ઘરે આવે ને એટલે તું બોલેશ એમ ઈ બોલશે ત્યારે તને કેટલું આકરું લાગશે એનો વિચાર કર્યો છે કોઈ દી? અને આ તારા ભાભીએ કોઈ વાત નહીં ક્યારે કોઈ દી ખામી નથી આવવા દીધી. મારે તો તું એક દીકરી ગઈ ને તા બીજી દીકરી મોકલી પણ દીધી. દાદીમાં મને માફ કરી દો, આજ પછી હું પણ મારા ઘરની દીકરી બનીને જ રહીશ. ખમ્મા મારી દીકરી, ખમ્મા, ભગવાન તને હોવરણી કરે. પણ આ મારા વાલા પથ્થરી પથ્થર જ રહેશે, પણ એ પથ્થરમાંથી કેટલાય કાકરા થયા અને કેટલાય સંકટ થયા. જય દેવાદાદા. જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઈક કરવાનું ભૂલતા નહીં, શેર અને કમેન્ટ પણ કરતા રહેજો, અને હા, સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં, જેથી કરીને અમારા દરેક વિડીયો સૌથી પહેલા તમે જોઈ શકો. થેન્ક યુ.